stare di arbitro. Un giorno si saga Absalom Sri Purusharth Education Channel Mahardik Swagat Karushu. Vidyarthi Mitro, aje apane Dhoran 7 no chelo paath samaya e jovano che to ek samanya apane olakh melvi laiye samay etle shu barobar to ke yaad rakho 12 1 thi 12 vage che batane khabar che to e je 12 vage che to e 12 vage che ema je je apane am joye to upyog karvano che upyog ma shu avshe vadhare padto apane to ke 1 thi 12 ma 12 sudhi na rakam તો હવે 12 સુધીની રકમ યાદ કરી લે એકને સંસ્કૃતમાં કહેવાશે એક બેને કહેવામાં આવશે દ્વે દ્વિ ત્રણને કહેવામાં આવશે ત્રિ ચારને કહેવામાં આવશે ચત્વાર પાંચને કહેવામાં આવશે પંચ છને કહેવામાં આવશે ષટ સાતને કહેવામાં આવશે સપ્ત આઠને કહેવામાં આવશે અષ્ટ નવને કહેવામાં આવશે નવ દસને કહેવામાં આવશે દસ અગિયારને કહેવામાં આવશે એકાદશ અને 12 ને કહેવામાં આવશે દ્વાદશ હવે તમને લગભગ વિદ્યાર્થી મિત્રો બધાને સમય એટલે કે ઘડિયાળમાં જોતા આવડતું જ હશે તો આપણે અહીંયા દેખાઈ રહી છે આપણે પેલા સંસ્કૃતની પેલા ગુજરાતીમાં જોઈ લઈએ તો પહેલી ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે 5 વાગ્યા છે હવે પેલા ગોતો કેટલા વાગ્યા છે તો કે 5 વાગ્યા 5 વાગ્યા તો 5 ને સંસ્કૃતમાં શું કહેવાય પેલા ગોતવા તો કે 5 ને સંસ્કૃતમાં કહેવાય પંચ હવે આમાં તમારે પૂર્ણ વાયદા છે એ જોવાનું છે તો કે 5 વાયદા છે બરોબર સંસ્કૃતમાં એને શું કહેવાશે પંચ અને પાછળ જોડી દેવાનું છે વાદનમ શું જોડી દેવાનું છે તો કે વાદનમ 5 વાયદા છે એટલે એને સંસ્કૃતમાં કહેવામાં આવશે પંચવાદનમ કેટલા વાયદા છે તો કે 5 વાયદા છે એટલે સંસ્કૃતમાં એને શું કહેવાશે તો કે પંચવાદનમ 5 વાયદા છે એટલા માટે એને કહેવાશે પંચવાદનમ 5 હવે માત્ર તમારે પૂર્ણ સમય છે તો એને જોઈ લેવાનો સંસ્કૃતમાં શું કહેવાય સંસ્કૃતમાં જે કહેવાય એની પાછળ શું જોડી દેવાનું તો કે વાદનમ વાદનમ એટલે વાગવું પહેલામાં 5 વાગ્યા છે તો પંચવાદનમ બીજામાં કેટલા વાગ્યા છે તો કે 8 તો એના કહેવાશે અષ્ટવાદનમ ત્રીજામાં વાગ્યા છે કેટલા તો કે 3 તો એને કહેવામાં આવશે ત્રિવાદનમ અને ચોથામાં વાગ્યા છે 1 તો એને કહેવામાં આવશે એકવાદનમ હવે આપણે અહીંયા જોઈ અને લખવાનું છે તો આમાં પહેલામાં કેટલા વાગ્યા છે તો કે 11 તો એને સંસ્કૃતમાં શું કહેવામાં આવશે 11 ના સંસ્કૃતમાં શું કહેવાય તો કે એકાદશ તો અહીંયા લખવાનું થશે તમારે એકાદશ વાદનમ શું લખવાનું થશે એકાદશ વાદનમ બીજામાં વિદ્યાર્થી મિત્રો કેટલા વાગ્યા છે તો કે 4 4 વાગ્યા છે એટલે સંસ્કૃતમાં એને શું કહેવામાં આવશે તો કે ચત્વાર વાદનમ 4 વાગ્યા છે એટલા માટે ચત્વાર વાદનમ 4 ને સંસ્કૃતમાં કહેવાશે ચત્વાર વાદનમ ત્રીજે ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે 12 12 ને સંસ્કૃતમાં કહેવાશે દ્વાદશ તો કે દ્વાદશ વાદનમ ત્રીજી ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે 9 તો એને કહેવામાં આવશે નવ વાદનમ શું કહેવામાં આવશે નવ વાદનમ પછી આ ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા છે તો કે 10 10 વાગ્યા છે એટલે એને સંસ્કૃતમાં કહેવામાં આવશે દસવાદનમ પછી આમાં કેટલા વાગ્યા છે તો કે 7 7 ને સંસ્કૃતમાં કહેવાશે સપ્તવાદનમ પછી બીજી ઘડિયાળ છે એમાં વાગ્યા છે 2 2 વાગ્યા છે એટલે એને કહેવામાં આવશે દ્વિવાદનમ શું કહેવામાં આવશે તો કે દ્વિવાદનમ તો કે 2 વાગ્યા છે એટલે દ્વિવાદનમ અને છેલ્લી ઘડિયાળ જેમાં 6 વાગ્યા છે એટલે એને કહેવાશે ષટવાદનમ હવે જો સંખ્યા અને આમાં થોડોક અલગ છે એકમ તો કે એકવાદનમ દ્વે તો કે દ્વિવાદનમ ત્રીણી તો કે ત્રિવાદનમ ચતવારી તો કે ચતુર્વાદનમ અને ષટ તો કે ષડવાદનમ હવે આમાં જોઈએ તો 7 વાગ્યા છે તો આમાં ક્યાં જોડવાનું 7 ને સંસ્કૃતમાં કહેવાય સપ્ત તો કે આર્યું બીજું સપ્તવાદનમ આમાં બીજામાં 6 વાગ્યા છે 6 ને સંસ્કૃતમાં કહેવાય ષટ તો આર્યું અહીંયા ચોથું ષડવાદનમ પછી 4 વાગ્યા છે તો એને કહેવામાં આવશે ચતુર્વાદનમ 8 વાગ્યા છે તો એને કહેવામાં આવશે અષ્ટવાદનમ અને 5 વાગ્યા છે એને કહેવામાં આવશે પંચવાદનમ હવે પ્રવૃત્તિ છે તો શિક્ષક ઘડિયાળમાં સમય દર્શાવે વિદ્યાર્થી તમને મિત્રો એ જોવાનું છે તો આવી રીતે 1 થી 12 સુધીના જો તમને સંખ્યા આવડી જાય તો તમને જલ્દીથી છે ઘડિયાળનો ટાઈમ કહેતા પણ આવડી જાય થેન્ક યુ